મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી બહેન અને જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા કોરોનાનો મૃત્યુ પામેલા મૃતકોની આત્માને શાંતિ માટે ચાલી રહેલ ભાગવત કથામાં રુક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવ્યો હતો. રામધન આશ્રમની આ ભાગવત કથામાં કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો પોલીસ કર્મીઓને તેમજ પત્રકારોને શાલ ઓળાડી સન્માન કરવામાં આવ્યું હતું. જય શ્રીરામ બધાને. મોરબી રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે અહીંયા ભવ્ય ભાગવત કથાનું આયોજન કરેલું છે. આ કથાનો હેતુ જે કોરોના મહામારીમાં મૃત્યુને શરણ થયા છે એ જીવાત્માને પરમ શાંતિ મળે એ હેતુથી આ કથાનું આયોજન કરેલું છે. પિતૃ મોક્ષાર્થે આ કથાનું આયોજન છે અને સાથે સાથે આપણો એ પણ ભાવનો છે કે વિશ્વ કલ્યાણની ભાવના સાથે આ જગતમાંથી જલ્દીથી આ કોરોના નામની મહામારી ખતમ થાય એવી ભગવાન ઠાકોરજીના પ્રાર્થના સાથે આ કથાનો શુભ હેતુ રાખેલું છે. 7 દિવસની આ કથા છે. આજે 5મો દિવસ છે. આજે રુક્ષ્મણ વિવાહ, આવતીકાલે સુદામા ચરિત્ર અને પરમ દિવસે પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ થશે. કથાની અંદર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝ, થર્મલ ગન વગેરે નિયમોનું પાલન કરી અને આ કથાનું આયોજન કરવામાં આવેલું છે. બધાને મારા જય સિયારામ, રાધે રાધે. આત્માઓની શાંતિ માટે કથાનું ભાગવત કથાનું આયોજન કર્યું છે. મારા શિષ્ય રતનબેનના વ્યાસાસને આજે કથાનો 5મો દિવસ હતો. તેમાં રુક્ષ્મણી વિવાહ આમાં એક જ હેતુ કર્યો છે કે જે લોકો નાના માણસો પણ લાભ લઈ શકે. અમારા સેવકો દ્વારા એવું કે દરેક વ્યક્તિને પૈસાનું મહત્વ નહીં પણ સત્તાના પ્રેમના ભાવ છે. અને મારે તો એ જ જગતને કહેવું છે કે આપણે જો જીવતા રહીશું, આપણે પ્રકૃતિનું રક્ષણ કરશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. આપણે પ્રકૃતિનું રક્ષણ કરતા ભૂલી ગયા ને એટલે જ આ બધી મહામારીઓ પ્રગટ થાય છે. માટે વિનંતી મારી એટલી કે આપણે પોતે સેફ રહીએ અને જગતને સેફ કરીએ, કારણ કે આ મહામારી બહુ ભયાનક છે બાપ. એટલા માટે મારે એટલું જ કહેવું. બીજું, અહીંયા આપણે સરકારશ્રીના મંજૂરી લઈને, કલેક્ટરશ્રીની મંજૂરી લઈને આ કાર્યક્રમ કરેલો છે. કોઈને નિયમ પ્રમાણે તો આપણને સોશિયલ મીડિયા, પત્રકારશ્રીઓ સાથે આરોગ્ય ટીમ, ગઈકાલે આરોગ્ય અધિકારી પણ આવ્યો હતો અને આજે કોરોના રસીનો અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો. કોરોના વેક્સિન કેટલા બધા લોકોએ, 70 જેટલા લોકોએ કોરોના વેક્સિન લીધી. એની સાથે સાથે મારો ઈચ્છા એવી છે કે બધા લોકો જે અમુક નબળા વર્ગના લોકો છે આ કથાના માધ્યમ દ્વારા એને પણ મદદ કરવી અને એ માધ્યમ દ્વારા એક સુંદર કાર્ય થાય એના માટે આ કથાનું હેતુ. આજે કથાનો 5મો દિવસ હતો. અહીંયા જે કાંઈ અત્યારે કલેક્શન થશે એ ખર્ચ બાદ કરતાં જે કાંઈ વધે, દાખલા તરીકે લોકડાઉન વખતે પણ આપણી કથા પૂરી થઈ હતી, જે કાંઈ વધ્યું એમાં આપણે 17-18 મહિના સુધી આપણા આશ્રમમાં આજુબાજુના લોકોને કીટ અને ભોજન કરતા પૂરી છે. આ હેતુ એટલા માટે છે કે કોઈ નબળા વર્ગના લોકો હોય, એમાં કોઈ તબિયત ન હોય, જે કાંઈ રાશન કિંમતે આશ્રમ આનુષ્ય પ્રગૌ સાથે ચાલે છે, પણ છતાં આજુબાજુના લોકોને પણ મદદરૂપ થવાય, જરૂરિયાતમંદોને આપણે બધા એક થઈને